રાજકોટના ઉપરેટામાં પુલ સામે આવી છે હાલાકી થશે અગાઉ પણ પુલ તૂટ્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી હતી ત્યારબાદ માટી નાખી ફરી આ પુલ બનાવવામાં આવ્યો હતો પરંતુ ફરી એક વખત હવે શરૂઆતમાં જ નદીમાં પાણી આવતા ફરી વારે આવ્યો છે અને એક વાર રજૂઆત છતાં પુલ નવો બનાવવામાં નથી આવતો અગાઉ જ્યારે પુલ તૂટી ગયો હતો ત્યારે માટી નાખી અને પુલને શાંતિ દેવામાં આવ્યો હતો પરંતુ આ જે માટી હતી તે પાણીના વહેણમાં ધોવાઈ જતાં પુલ ફરી તૂટ્યો સંવાદાતા નિલેશ મારું ફોન લાઇનથી જોડાઈ ચૂક્યા છે જે નિલેશ અગાઉ પણ આ પુલ તૂટ્યો હતો માટી નાખી અને આ પુલને જોડી દેવામાં આવ્યો હતો કેટલા લોકોને હાલાકી આ પુલ તૂટતા જી ચોક્કસથી જણાવી દો કે જે રીતે ઉપલેટા તાલુકામાં જે રીતે આજે સાંજના સમયે છે તે ભારે વરસાદ પડ્યો હતો જેને લઈને ચિત્રાવત ગામમાં પણ છે તે ભારે વરસાદ પડ્યો હતો ત્યારે સ્થાનિક નદીમાં છે તે પૂર આવ્યું હતું અને પૂર આવવાને કારણે આ ચિત્રાવાર અને પુલ છે તે વરસાદને કારણે નદીમાં પૂર આવતા આ પુલ તૂટી હોય તેવું કેવું છે ત્યારે અનેક વાર છે આ કરવા છતાં પણ પુલ છે તે નવો ન બનાવવામાં આવતા આ પુલ ને કારણે છે તે આ પંદર થી વીસ ગામો ને જોરતો આ પુલ હોય તેમને અત્યારે પારોવાર મુશ્કેલી નો સામનો કરવો પડી શકે તેમ છે તેમ સ્થાનિકોનું કેવું છે

અમે અમારા ધારાસભ્ય ને કરેલી છે સંસદ સભ્ય ને કરેલી છે મુખ્યમંત્રી ને આપેલું છે તો તેઓ દ્વારા આપને શું જવાબ આપવામાં આવ્યો જ્યારે આપે રજૂઆત કરી એટલે એ બધો એનો જવાબ એવો આવેલો છે ફાઇલ બાઇલ બધું એનું કમ્પ્લીટ થઈ ગયું છે બરોબર છે ગાંધીનગર થી હજી પાંચ થયું નથી બાર કરોડ રૂપિયાનો ખર્ચો છે પુલ બનાવવામાં જી તો આજે પુલ તૂટતા કેટલા ગામના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવશે એટલે એમ અમારે ગયા હતા ફીટ કરી ભૂંગરા નાખી જાય એટલે દર વર્ષે આજ પ્રકારે પુલ તૂટવાની ઘટના સામે આવે છે એ આવું તો બેન બે વર્ષ થી થઈ છે આની પેલા તો એ પુલ જે અમારો બેઠો ભાથો હતો ને રાજા સાહેબ વખત નો હતો પણ ઈ હવે જૂનો હતો એ તૂટી ગયો તો શું કરવાનું પછી બીજું તો એમાં કઈ થાય એમ છે નહીં પુલ મોટો બનાવે તો મેળ આવે આજુબાજુના ગામોમાં શું સ્થિતિ છે કાઈ સ્થિતિ નહીં તો પછી એક બીજો ગામમાં કેમ ભયું જો ભાઈ સમજી ગયા જી નિલેશભાઈ તો આ પુલ તૂટ્યા પુલ તૂટ્યો છે તો ગામો સંપર્ક વિહોણા થયા ખરી ગામો સંપર્ક વિહોણા થયા છે ખરી 15 થી 20 ગામને જોડતો આ પુલ હતો તો

જેનીલેશભાઈ તો આપ ધારાસભ્યને રજૂઆત કરવા ગયા હતા સભ્યને રજૂઆત કરવા ગયા તો તેમના તરફથી આપણને શું આપને શું જવાબ મળ્યો હતો લોકસભાની ચૂંટણી હતી ત્યારે મત માંગવા તો આવ્યા હશે ત્યારે પુલને લઈને રજૂઆત આપે હા રજૂઆત અમારી બેન અમે લેખિતમાં દીધું છે કોપી અમારી પાસે પડી છે બરોબર છે કો જો અમારે તો કોને રજૂઆત કરવાની હોય જાજી અમે જયેશભાઈને રજૂઆત કરી કે ને જી એના કાગર એનું પેલા બજેટ હતું આઠ કરોડ રૂપિયા બરોબર જી પછી એને બજેટ એમાં એટલે ચાર કરોડ રૂપિયા બીજા ચાલે બાર કરોડ રૂપિયાની વસ્તુ હોય તો કઈ બેન આજ ને તો ન થઇ જઈ જી પણ આજકાલની સમસ્યા તો નથી ને પુલ છે બે વર્ષ ત્યાં જી નિલેશભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર તો ઉપલેટામાં જે પુલ તૂટવાની ઘટના સામે આવી છે સ્થાનિક નદીમાં ઘોડાપુર આવતા આ પુલ તૂટ્યો હતો ગત વર્ષે પણ ચોમાસામાં આ જ પ્રકારની સ્થિતિ હતી અને માટી નાખી આ પુલ ફરીથી સાંધી દેવામાં આવ્યો

છોટાઉદેપુર નગરની નિઝામી સોસાયટીમાં સમા પાણી ભરાયા થોડા જ વરસાદમાં ચોમાસાની પાણી ભરાવાની સમસ્યાના દ્રશ્યો સામે આવ્યા છે અને વિસ્તારમાં વરસાદી પાણી તેજગઢ સિંગલા ઝોન પંથેકમાં વરસાદ તો આ તરફ જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ મેઘરાજાની પથરામણી જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારમાં મેંદરડાના મધવંતી નદીમાં નવા નીરની આવક છે

ખરેડી સહિત આજુબાજુના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો વરસાદને કારણે રસ્તાઓ પાણી પાણી થયા જામનગર તાલુકાના ધુડશિયા તુતાર પર નાની અને મોટી માટી કલાવડ આસપાસના ગામોમાં પણ વરસાદ વરસ્યો

વૃદ્ધ પસાર થયા હતા તે જ દરમિયાન વૃદ્ધ તણા પાણીમાંથી પસાર થતા વૃદ્ધ તણાયા હતા વૃદ્ધ તણાયાની ઘટના સામે આવતા જ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા સ્થાનિકોએ આ વૃદ્ધનો પચાવ બચાવ કર્યો છે ઘટના જામનગરના કાલાવડના છતર ગામની કે જ્યાં વૃદ્ધ તણાયા સદનસીબે કોઈ જાનહાનિ નથી પરંતુ જ્યાં પાણીનું વહેણ હતું તે વહેણમાં આ વૃદ્ધનું મોટરસાયકલ મોટર તણાયાની ઘટના સામે આવી સ્થાનિકો ત્યાં સમયસર પહોંચી જતા વૃદ્ધનો જીવ બચ્યો તો તરફ અમરેલીમાં પણ મેઘરાજાની પધરામણી અમરેલી બગસરા શહેર આસપાસ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ નવા વાઘણિયા જૂના વાઘણિયા હડાળા વાઘાડિયા હડામાં વરસાદનું આગમન અસહ્ય વરસાદ વરસતા લોકોમાં પણ ખુશી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી સતત વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં ખુશી બપોર બાદ વરસાદ વરસતા બફારાથી પણ રાહત મળી હતી અમરેલીના બગસરા અને આસપાસના ગામડાઓમાં વરસાદ નવા વાઘડિયા જૂના વાઘડિયા હડાલ સહિતના વિસ્તારમાં મેઘરાજાની મેઘમહેર

આગળ વાત કરીએ રાજકોટની તો રાજપુર રાજકોટના જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં જેવા કે પીટડિયા વેપારીકા જાંબુડી બેવાસા પ્રેમગઢ પાંચપીપળા સરદારપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ભારે વરસાદને ને લઈ પ્રેમગઢ રબારીકા જવાની ધાબી પર પાણી ફરી વળ્યા હતા પ્રેમગઢથી રબારીકા જીતપુર જવાના રસ્તાની ધાબી પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકો પણ અટવાયા હતા વરસાદી પાણી ભરાવાની પણ સમસ્યા જોવા મળી હતી